પરંતુ એ પર બે જાહેર નોટિસ લગાવવામાં આવી છે શિક્ષણ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા માટે જે તે સમયે દાતા દ્વારા દાનમાં આ જમીન આપવામાં આવી હતી જેથી આ જમીનની માલિકી સુરત મહાનગરપાલિકાની છે પરંતુ કોઈ દાવો કર્યો છે તો તે આ અંગે મહાનગરપાલિકા નિર્ણય કરશે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ની જાહેર નોટિસ લખાયું છે કે આ જગ્યા સુરત મહાનગરપાલિકાની છે કોઈએ આ અંદર પ્રવેશ પ્રવેશ કરવો જોઈએ નહીં જો કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે બ્લુ કલરના આ બોર્ડ વચ્ચેથી થી ફાટી ગયું છે ખાનગી વ્યક્તિ દ્વારા કાળા કલરના બોર્ડમાં સફેદ અક્ષરથી જાહેર ચેતવણી આપતા લખાયું છે કે આંબાવાડી કાલી પુલ મેઇન રોડ ખાતે આવેલ વોર્ડ નંબર ત્રણ ચાર હજાર અઠ્ઠાણું ખુલ્લી જગ્યામાં અમો મુન્નાભાઈ રેટીવાલા ફિરોજભાઈ રેટીવાલા સેફીભાઈ રેટીવાલાનો માલિકી હક કબજો ભોગવતો વપરાશ ચાલી આવેલો છે તેઓ વર્ષોથી જ પૂર્વ દિશાના આ જગ્યાના માલિકો છે અને સરકારી રેકોર્ડ પર પણ તેમના તમામ નામો વારસોથી નોંધાયેલ છે જેથી સદર જગ્યામાં કોઈ પણ ઇસમોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવો નહીં કસૂર કરનાર સામે ફોજદારી રાહે પગલાં ભરવામાં આવશે શું છે વિવાદ અને કઈ રીતે માલિકાના હકોનો શાળા નંબર ચાલીસ ઉર્દુ જે આંબાવાડી કાલીપુરમાં આવેલી છે એ શાળા જે તે સમયે મહાનગરપાલિકાને દાતાએ દાનમાં આપેલી છે અને જગ્યા ઉપર હાલ કોઈ કે દાવો એવો કર્યો છે પણ એ વિવાદ અને એ જે વાત છે મહાનગરપાલિકા સ્તરની છે મહાનગરપાલિકા એના પ્રમાણે નિર્ણય કરશે અને જે મહાનગરપાલિકા નિર્ણય કરશે એ નિર્ણયને આધારિત સૌએ અમલ કરવાનો રહેશે કેમેરામેન મુકેશ ગુરાવ સાથે સોનાલ તોપીવાલા દિવ્યાંગની સુરત